लखपत तालुकाना मुख्य मथक दयापरा में आवेली तालुका पंचायत कचेरी वर्ष 2012 में बनावाई थी, परंतु मात्र 8 वर्षना समयगाळा में कचेरी जर्जरित बनी गई। कच्छ में सतत भूकंपना आंचका आवता होय जेनाथी लोको भयना ओठा तळे जीवता होय छे। दयापरा में आवेली तालुका पंचायत कचेरी में पण तिराड़ो जोवा मळी रही छे, उपरांत बिल्डिंग में अनेक ठेकाणे बिस्मार हालत जोई शकाय छे, ज्यां पोपड़ा उखड़ी गया छे, कर्मचारीओ भयना ओठा तळे जीवी रह्या छे। ભૂકંપનો મોટો આંચકો આવે તો કચેરી ધ્વસ્ત થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। અહીં દૈનિક તાલુકાના 100 ઉપરાંત ગામડાઓમાંથી લોકો પોતાના કામ માટે આવતા હોય છે। કામ કરતા કર્મચારીઓ અને અરજદારો માટે જર્જરિત તાલુકા પંચાયત કચેરી ભવિષ્યમાં મોટું જોખમ સર્જી શકે તેમ છે। લખપત તાલુકામાં હંમેશા મુસીબતનો સામનો કરતો જ પ્રદેશ આવ્યો છે આજ સુધી। અહીં તાલુકા પંચાયત કચેરી જર્જરિત છે તો સ્ટાફ ક્વાર્ટર બાઉન્ડ્રી વોલની સમસ્યા તો સર્જાય છે જ, કચેરી ગમે ત્યારે પડી શકે તેવી છે, જેથી જીવના જોખમ સર્જાઈ શકે ત્યારે મોટી હોનારતની જાણે કે તંત્ર રાહ જોતું તેવું જોવા મળી રહ્યું છે। 8 જ વર્ષમાં કચેરી બેહાલ બની ગઈ છે, જર્જરિત બની ગઈ છે। નવી બનાવેલી કચેરી 8 વર્ષમાં જ જર્જરિત અવસ્થામાં બની છે, તો તેમાં મોટા પાયે જે કામગીરી કરવામાં આવી છે તે એસ્ટિમેટ મુજબ બની હશે કે નહીં તે તો સવાલ છે, પરંતુ હાલમાં તેને રિપેરિંગ કામ કરવામાં આવે અથવા તો નવી કચેરી મંજૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી, નહીં તો આવનાર સમયમાં ભૂકંપગ્રસ્ત વિસ્તાર હોય, ભૂકંપના આંચકા આવતા હોય અને જો મોટી હોનારત સર્જાય તો જવાબદાર રહેશે કોણ, તે એક સવાલ છે। હાલમાં તો ભયના ઓથા તળે કર્મચારી અને જે ગામડેથી આવતા લોકો આવકના દાખલા માટે ઓબીસી માટે અલગ અલગ ગ્રામ પંચાયતના કામો માટે વિવિધ સરકારી કામો માટે વિવિધ યોજનાનો લાભ લેવા માટે લોકો અહીં આવતા હોય છે, ત્યારે લોકોના ભવિષ્ય સાથે ચેડા થઈ શકે તેમ છે અને ક્યારેક મોટી હોનારત સર્જાય તેવી પરિસ્થિતિ, ત્યારે આ સમસ્યા વહેલી તકે દૂર કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। અત્યારે લખપત તાલુકા પંચાયતમાં ઘણા સમયથી કોંગ્રેસનું શાસન પણ હતું અને છેલ્લા 2 વર્ષમાં શાસનનું પરિવર્તન ભાજપવાળાએ ભાંગજોડ કરી અને અમારા સદસ્યોને ફેરવી લીધા, પણ જે વહીવટી પ્રક્રિયાની વાત આવે છે તો એમના શાસન આવ્યા પછી પણ આપ આ દિવાલો જોઈ શકો છો કે તાલુકા પંચાયતને દિવાલ નથી, તાલુકા પંચાયતમાં કોઈ રૂમ સારો નથી, આખી તાલુકા પંચાયત જર્જરી છે, સ્ટાફની અછત છે, લોકોને પારાવાર મુશ્કેલીઓ ભેગી વેઠવી પડે છે, અહીંયા સર્વર ડાઉન હોતા વહીવટી પ્રક્રિયાઓ કંઈ પણ થતી નથી। અરે લખપત તાલુકાની પરિસ્થિતિ સાહેબ એટલી બધી છે કે સામે મામદાર કચેરી દેખાય છે, છેલ્લા 10 વર્ષથી મામદાર કચેરી જર્જરિત અને બંધ હાલતમાં છે અને લખપત તાલુકાની પ્રજા સીએચસી કાર્યાલયમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મામદાર કચેરી ચાલી રહી છે, આવી અમારી લખપત તાલુકાની પ્રજાની દશા છે। અને જે આ વિકાસની વાતો કરવાવાળી સરકાર જો મામદાર કચેરી 10 વર્ષથી નથી બનાવી શકતી, તાલુકા પંચાયતને નવું નિર્માણ નથી કરાવી શકતી, સારું માળખું આપી નથી શકતી, સારો સ્ટાફ નથી નિમી શકતા, ત્યારે પબ્લિકની હાલત કેવી છે આપ જાણી શકો છો। તમારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે? મેં સરકારના તમામ વિભાગોને અને કચ્છની જિલ્લા પંચાયતમાં અમારા જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા પણ મહેકમ સ્ટાફની તમામ માંગણીઓ કરી છે। આ તાલુકા પંચાયતને સીએસઆર ફંડ અને ઉદ્યોગો પાસેથી પણ આની બાઉન્ડરી અને તાલુકા પંચાયતને આખીને રિનોવેશન કરવા માટેની માંગણી કરી છે કે જેથી કરીને અહીંયા સ્ટાફ પણ સારી રીતે બેસી શકે।